આગળનો સવાલ પ્રશ્ન નંબર 3 શેર મૂડી અર્થ સ્વરૂપ અને પ્રકારો શેર મૂડી કોને કહેવાય કંપનીના જે શેર હોય કંપનીના જે શેર હોય એને બોલો શું કહેવામાં આવે છે શેર ની વ્યાખ્યા જેને ફેર બદલી કરી શકાય એવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે તો દરેક વિભાજિત એકમને બોલો શું કહેવામાં આવે છે આખી કોઈ કંપની છે એ કંપનીની આખી મૂડી છે પીઝા ખાવા જઈએ તો આપણે આખી આખો પીઝો ખાઈ લઈએ છે શું કરીએ ટુકડો કરીએ તો એ દરેક નાનો ટુકડો છે અમુક ગટરો હોય એ અપવાદરૂપ છે કે જોયું ન હોય એને ખાવા માંડે એટલે આખો આમ એ દરેકે દરેક નાનકડા વિભાજિત એકમને શું કહેવાય શેર કંપનીની આખી મૂડી જે કુલ મૂડી છે એને બોલો શું કહેવાય શેર મૂડી એને ટુકડા કરવામાં આવ્યા તો દરેક ટુકડો કરેલો વિભાજિત એકમ છે એને બોલો શું કહેવામાં આવે છે શેર કહેવામાં આવે છે શેરની વ્યાખ્યા પણ પૂછી શકાય શેર મૂડીની વ્યાખ્યા પણ પૂછી શકાય શેર એ સ્થાનાંતરિત કરી શકાય અને ફેર બદલી કરી શકાય એવી મિલકત છે સ્થાનાંતરિત રૂચિકા મૂવેબલ અને ટ્રાન્સફરેબલ આવડશે ને અંગ્રેજીમાં ગુજરાતીમાં સ્થાનાંતરિત કરી શકાય એટલે શું કે ભાઈ મૂવેબલ અને ફેર બદલી કરી શકાય એટલે આજે મારી માલિકી છે હું વેચી દઉં તો કાલે કોઈ બીજાની માલિકી તો શેર એ સ્થાનાંતરિત કરી શકાય અને ફેર બદલી કરી શકાય એવી મિલકત ગણવામાં આવે છે આ શેરના પ્રકારોની વાત કરીએ તો કંપની ધારા અનુસાર બે પ્રકારના શેર બહાર પાડવામાં આવે છે એમાંનો પહેલો શેર બોલો કયો છે પ્રેફરન્સ અને બીજો શેર મોટા ભાગે બધી કંપનીઓ કયા શેર બહાર પાડે પ્રેફરન્સ શેર કોઈ કંપનીઓ મોટા ભાગે બહાર પાડતી નથી ઇક્વિટી શેરની વ્યાખ્યા સરળ છે પ્રેફરન્સ શેરની વ્યાખ્યા થોડી અઘરી છે પ્રેફરન્સ શેરની વ્યાખ્યા અઘરી છે પણ સમજશો ને તો આરામથી લખી શકાશે કે વ્યાખ્યા શું કહેવા માંગે છે પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે શેર ધરાવતો સભ્ય કંપનીની હયાતી દરમિયાન એટલે શું કંપનીનું અસ્તિત્વ ચાલુ છે એ સમયગાળા દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્ય કરતા અગ્ર હક ધરાવે છે આની વ્યાખ્યા છે સમજશો તો તરત યાદ રહી જશે શું સમજવાનું છે કંપનીનું અસ્તિત્વ ચાલુ છે એટલે કંપની અત્યારે હયાત છે કે નથી તો કંપની અત્યારે હયાત છે કંપની નફો કરે તો પોતાના શેર હોલ્ડરોને શું આપે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરને પણ ડિવિડન્ડ આપે અને પ્રેફરન્સ શેર હોલ્ડરને પણ ડિવિડન્ડ તો પ્રેફરન્સમાં શું કીધેલું છે ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા ડિવિડન્ડ મેળવવા માટે હકદાર એને કયા શેર કહેવાય કંપનીએ ડિવિડન્ડ ચૂકવવાનું થયું 10,000 ચૂકવી શકાય એમ છે તો પહેલા ઇક્વિટીને આપવાનું કે પહેલા પ્રેફરન્સને અગ્રહક કોને મળ્યો પ્રેફરન્સને નાણાં ચૂકવતા પછી જો નાણાં વધે તો કોને આપવાનું અને ન વધે તો 11મામાં કદાચ કોઈ વિધાન આપવો ઇક્વિટી શેર હોલ્ડરો ધંધાના સાચા માલિકો
ખરેખર જોખમ ખેડે છે એટલા માટે. આ વાત થઈ કંપનીની હયાતી દરમિયાન. અને બીજું બોલો શું આવે, કંપનીના વિસર્જન સમય, એટલે કંપની બંધ કરવાની હોય. કંપની બંધ કરવાની હોય તો બધાને નાણાં શું કરવા પડે, પરત. કંપની બંધ કરવી હોય તો નાણાં બોલો શું કરવા પડે, પરત. હવે નાણાં પરત કરવા છે તો પહેલો હક કોને મળે, પ્રેફરન્સ, અને પછીનો હક કોને મળે, ઇક્વિટીને. પહેલો હક બોલો કોને મળશે, પ્રેફરન્સને, અને બીજો હક કોને મળશે, ઇક્વિટીને. એવા પ્રકારની શેર મૂડીને બોલો શું કહેવામાં આવે છે, પ્રેફરન્સ શેર મૂડી. તો વ્યાખ્યાની અંદર આપણે યાદ શું રાખવાનું છે, કંપની ચાલુ હોય ત્યારે પહેલા બોલો શું કરવાનું, હયાતી દરમિયાન ડિવિડન્ડ મેળવવામાં કોના કરતા અગ્રહક હોય, ઇક્વિટી છે. અને કંપની બંધ થાય હયાતી દરમિયાન શેનો હક મળે, અને વિસર્જન દરમિયાન. બંને વસ્તુમાં ઇક્વિટી શેર કરતા અગ્રહક મળે એવી શેર મૂડીને બોલો શું કે ભાઈ, પ્રેફરન્સ. એના પ્રકારો આ કોઈ ટૂંકનોંધમાં પૂછાતું નથી, પણ વિકલ્પ અને એક બે વાક્યના સવાલની અંદર પૂછાય છે. એમાં પહેલું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ઘણા બધાને આ બોલતા બે દિવસ જતા રહે, શું આનું ઉચ્ચારણ થાય, ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ એનો મતલબ શું થાય, ભેગું થવું, એકઠું થવું. ક્યુમ્યુલેટિવ નો મતલબ શું થાય, ભેગું થવું અથવા એકઠું થવું. વ્યાખ્યા, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં નફો ન થવાને કારણે ડિવિડન્ડ ન ચૂકવી શકાય, તો ડિવિડન્ડ એકઠું થાય. જ્યારે નફો થાય ત્યારે એક સાથે બાકી ડિવિડન્ડની રકમ ચૂકવી આપવામાં આવે છે, એને કહેવાય ક્યુમ્યુલેટિવ. નોન ક્યુમ્યુલેટિવ, આમાં આવું કોઈ ડિવિડન્ડ ભેગું થતું નથી, એને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ. વ્યાખ્યા પૂછાય ને તો શબ્દો હાર્ડ છે, લખી ન શકાય. સમજેલા હોય તો વ્યાખ્યા સરળતાથી બનાવી શકાય. શું સમજવાનું છે, ધારો કે વર્ષ આપવાનું છે 2000, એમાં ધંધાને શું થઈ, તો ડિવિડન્ડ આપી શકાય. 2001 શું થયું, ડિવિડન્ડ આપી શકાય. 2002 શું થયું, ખોટ, ડિવિડન્ડ આપી શકાય. હવે 2003 માં શું થાય છે, ડિવિડન્ડ આપી શકાય. આ ત્રણ નું તો આપવાનું જ. 2000, 2001 અને 2000 આગળના પણ ત્રણે ત્રણ વર્ષનું ભેગું થાય. જે વર્ષે ચૂકવેલું નથી એ બધા વર્ષનું શું થાય, ભેગું થાય. અને એક સાથે ક્યારે આપવાનું, તો આવું જે ડિવિડન્ડ ભેગું થાય, એકઠું થાય, એને કેવા શેર કહેવાય, ક્યુમ્યુલેટ. અને જેમાં આવું ડિવિડન્ડ એકઠું થતું એને શું કહેવાય. ચલો આના પરથી હું પ્રશ્ન પૂછું, ધારો કે ક્યુમ્યુલેટિવ શેર છે, ક્યુમ્યુલેટિવ શેર છે, તો 2003 માં કયા વર્ષનું ડિવિડન્ડ મળશે, 2001, 2003. નોન ક્યુમ્યુલેટિવ છે તો કોનું મળશે, આ ભેગું થયેલું મળશે. સમજ પડી, એના આધારે વ્યાખ્યા લખી શકાય. બીજો મુદ્દો, રિડીમેબલ અને ઇરિડીમેબલ એટલે ગુજરાતીમાં કહેવાય પરત કરી શકાય તેવા, અને ઇરિડીમેબલ પરત ન કરી શકાય એવા. મોટા ભાગે ઇરિડીમેબલ ની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે. રિડીમેબલ અને ઇરિડીમેબલ, પ્રેફરન્સ શેર ધરાવતા હોલ્ડરને અમુક નક્કી કરેલા સમય બાદ અથવા યોગ્ય નોટિસ આપીને પરત કરવામાં આવે એને શું કહેવામાં આવે છે, રિડીમેબલ. કંપનીના વિસર્જન સમયે પરત કરવામાં આવે એને શું કહેવાય છે, ઇરિડીમેબલ. કંપની ધારા 2003 ના અમલ બાદ મર્યાદિત કંપની શેરથી મર્યાદિત કંપની ઇરિડીમેબલ શેર બહાર પાડી શકતી, આ શેરથી મર્યાદિત કંપની, આ સમજાવેલું કંપનીના પ્રકારમાં લાસ્ટ લેક્ચરમાં. રિડીમેબલ શેર બહાર પાડે ને
ત્યારે નક્કી હોય કે આ શેર 10 વર્ષ પછી પરત કરવા, 15 વર્ષ પછી પરત કરવા, 20 વર્ષ પછી પરત કરવા, અથવા તો શેર હોલ્ડર ને નોટિસ આપે કે આટલા સમયમાં તમારા શેર પરત કરવાના છે, એને કહેવાય પરત કરી શકાય તેવા. અંગ્રેજીમાં શું કહેવાય એને? રીડીમ. ઇરિડીમેબલ, જેના નાણાં ક્યારે પરત કરવાના થતા સિવાય કે કંપનીનું શું થઈ જાય, બંધ થઈ જાય તો પાછા આપવાના, બાકી રિટર્ન કરવાના નથી, એને બોલો શું કહેવામાં આવે છે? ઇરિડીમેબલ. પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટી, આખી ટૂંકનું પૂછાઈ શકે. વિકલ્પ અને એક બે વાક્યના સવાલ સમજવા માટે મહત્વનું છે. પાર્ટિસિપેટિંગ અને પાર્ટ એટલે શું કહેવાય? ભાગ, વધારાનો નફો. નોન પાર્ટિસિપેટિંગ, વધારાનો કોઈ ભાગ મળતો નથી. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધરાવતા હોલ્ડરોને નક્કી કરેલા દરે ડિવિડન્ડ મળે છે, એ ઉપરાંત ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપ્યા બાદ વધારાના હક ડિવિડન્ડ મેળવવા માટે હકદાર બને છે, એને કહેવામાં આવે છે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. નોન પાર્ટિસિપેટિંગ શેરમાં ફક્ત નક્કી કરેલા દરે જ ડિવિડન્ડ મળે, નફામાં ને મૂડીમાં વધારાનો કોઈ હક મળતો નથી. અર્થઘટન સમજશો તો વ્યાખ્યા ઝડપથી યાદ રહી જશે. પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર 10% છે અને ઇક્વિટી શેર પર 15% છે. કોઈ કહેશે મને બેમાંથી પહેલું ડિવિડન્ડ કોને અપાય? કેટલું? ચલો આપી દીધું. પછી પૈસા વધ્યા, કોને અપાય? કેટલા ટકા? હજુ પૈસા વધે છે તો કંપની ધારે તો પ્રેફરન્સ શેર હોલ્ડર નો ડિવિડન્ડ નો 10% આપો ને, ઉપરાંત બીજા વધારાના કેટલા ટકા આપે? ફરજિયાત આપવું પડે, વધે તો કંપનીની ઈચ્છા થાય અને એને વેચણી કરવી હોય તો આપે, અન્યથા આપશે. તો જે લોકોને આવા 10% નક્કી કર્યા હતા એ તો આપવાના જ, ઉપરાંત વધારાનો હક મેળવવા માટેની જોગવાઈ હોય તો એને બોલો શું કહેવાય? પાર્ટિસિપેટ. વધારાનો પાર્ટ, વધારાનો નફો, વધારાનો ભાગ મળે તો બોલો એને શું કહેવાય? પાર્ટિસિપેટિંગ. વધારાનું ડિવિડન્ડ શરતોને આધીન મેળવવા માટે હકદાર બને છે. બીજું, વિસર્જન સમયે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર હોલ્ડરની મૂડી ચૂકવ્યા બાદ રકમ વધે તો પણ પ્રમાણસર મેળવવા માટે હકદાર બને છે. એટલે કોના કોનામાં હક મળ્યો એ લોકોને? એક તો પહેલો કોનામાં હક મળ્યો? ડિવિડન્ડ. અને બીજું, પહેલો શેમાં હક મળ્યો? ડિવિડન્ડ. અને બીજું, ડિવિડન્ડ તો સમજાણો, મૂડી પરત. કંપની બંધ થાય તો પેલા લેણદારોને પૈસા આપી દે, પ્રેફરન્સ શેર હોલ્ડર ને પૈસા આપી દે, ઇક્વિટી શેર હોલ્ડર ને પૈસા, તો પણ પૈસા વધે છે તો કોને આપવાના? પ્રેફરન્સ શેર હોલ્ડર ને એના ભાગે ભળતા પૈસા આપવાના. આવો હક મળે એને કહેવાય પાર્ટિસિપેટિંગ, અને આવો કોઈ હક મળતો નથી એને કયા કહેવાય? નોન પાર્ટિસિપેટિંગ. કન્વર્ટિબલ મોટા ભાગે પરીક્ષામાં પૂછાય છે. કન્વર્ટિબલ એટલે રૂપાંતરિત થઈ શકે એવા, અને નોન કન્વર્ટિબલ રૂપાંતરિત ન થઈ શકે તેવા. કન્વર્ટિબલ છે એને બોલો શું કહેવાય? રૂપાંતર થઈ શકે. શેર બહાર પાડતી વખતે નક્કી થયેલી શરત અનુસાર જે પ્રેફરન્સ શેર અમુક ચોક્કસ સમયગાળા બાદ પૂરેપૂરા અથવા અંશતઃ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય તેવા પ્રેફરન્સ શેરને કન્વર્ટિબલ કહેવામાં આવે છે. પ્રેફરન્સ નું શેમાં કન્વર્ઝન થઈ જાય? ઇક્વિટી, એને શું કહેવાય? કન્વર્ટ. અને પ્રેફરન્સ નું ઇક્વિટીમાં કન્વર્ઝન થાય એને શું કહેવાય? નોન કન્વર્ટ. સમજાણી વ્યાખ્યા? નિશ્ચિત મુદ્દત બાદ શરતોને આધીન પ્રેફરન્સ શેર છે એ પૂરેપૂરા અથવા અંશત, આ બે માં તો ખબર પડે ને, અડધા અથવા થોડા પૂરા, શેમાં રૂપાંતર થઈ જાય? ઇક્વિટી.
तो एने क्या कहेवाय कन्वर्टिबल, अने जेमा आवुं कोई रूपांतर थतुं नथी एने बोलो शुं कहेवाय नॉन कन्वर्टिबल। जे प्रेफरेंस शेर नुं इक्विटी शेर मां रूपांतर करी शकातुं नथी तेवा प्रेफरेंस शेर ने बोलो शुं कहेवामां आवे छे नॉन कन्वर्टिबल। आ वात थई प्रेफरेंस शेर नी। हवे बोलो शुं आवे छे कंपनी नी मुख्य शेर मूड़ी कई छे इक्विटी शेर। प्रेफरेंस नी व्याख्या कोई ने याद रही बे बाबत कीधु तू, एक तो हयाती दरमियान शेमा डिविडेंड मेळवा अने विसर्जन वखते मूड़ी इक्विटी शेर होल्डर करता अग्रहक मळे एने प्रेफरेंस। इक्विटी नी व्याख्या एकदम सरल, जे शेर प्रेफरेंस शेर नथी, जे शेर प्रेफरेंस शेर एवा शेर ने इक्विटी शेर कहेवाय। खास महत्वनो इक्विटी शेर धरावनार कंपनी नी सभामा मतदान वोटिंग करवानो अधिकार धरावे छे। कंपनी नी साधारण सभा भराय कोई नीति विषयक निर्णय लेवानो होय तो एमा कोण मतदान करी शके? इक्विटी शेर होल्डर, कारण के ए लोकोने मतदान करवानो अधिकार प्राप्त थयेलो छे। इक्विटी शेर नु बीजू नाम एने गुजराती मां केवाय सामान्य शेर। इक्विटी प्रेफरेंस शेर नु बीजू नाम પ્રેફરન્સ શેર નું બીજું નામ પસંદગીના શેર, અને ઇક્વિટી શેર નું બીજું નામ સામાન્ય શેર। ઇક્વિટી શેર નું બીજું નામ બોલો શું છે? સામાન્ય શેર, અથવા અંગ્રેજીમાં બોલો એને શું કહેવામાં? ઓર્ડિનરી શેર। ઇક્વિટી શેર મૂડી કંપનીની કઈ શેર મૂડી છે? મુખ્ય શેર। કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન, ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત કેટલી હોય? એક, એટલે ફરજિયાત એક રૂપિયો જ હોવી જોઈએ? એક પણ ચાલી શકે, દસ પણ ચાલી શકે, સો પણ ચાલી શકે, અને પાંચસો પણ ચાલી શકે, પણ ઓછામાં ઓછી કેટલી હોય છે? એક। એક કરતા વધારે હોઈ શકે, એક કરતા ઓછી હોઈ શકે નહીં। પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર વચ્ચેનો તફાવત, ચલો એમાં પહેલો મુદ્દો કયો છે? ડિવિડન્ડ। પ્રેફરન્સ શેર પર નક્કી કરેલા ડિવિડન્ડ ચૂકવવામાં આવે, ઇક્વિટી શેર પર જે નક્કી થયેલું છે એ દર તો હોતો નથી। શું કામ નથી હોતો? આ કંપનીના કેવા માલિકો છે? સાચા, એને ડિવિડન્ડ કેટલું મળે? તો કે બાકીનું વધે એટલું બધું જ, એનું ફિક્સ ટકાવારી હોતી નથી, ચૂકવવાનું બાકી ડિવિડન્ડ। આમાં ક્યુમ્યુલેટિવ શેરમાં હતું યાદ હોય તો, જે વર્ષે નફો નથી થયો એ વર્ષે ડિવિડન્ડ ભેગું થાય અને પછી એક સાથે ચૂકવે, આમાં એવું કઈ ચૂકવવામાં આવતું નથી। ડિવિડન્ડ ચૂકવવામાં અગ્રહક કોને મળે? એ ચૂકવાયા બાદ કોને મળે? મૂડીની ચૂકવણીમાં અગ્રહ કોને મળે અને કોને ન મળે? ઇક્વિટી મતદાનનો હક પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે, એને કોઈ હક નથી। કેમ નથી? આ સાચા માલિકો, આને મતદાન કરવાનો હક છે કારણ કે આ કંપનીના સાચા માલિકો। સંચાલનમાં ભાગીદારી આને મળે? શું કામ ન મળે? સાચા માલિકો નથી અને આ હક ધરાવે છે કારણ કે આ શેર હોલ્ડરોને શું ગણવામાં આવે છે? કંપનીના સાચા માલિકો। એટલા માટે આ લોકોને કંપનીના સંચાલનમાં ભાગ મળે છે, પોતે મતદાન પણ કરી શકે છે।